ગુજરાત ન્યૂઝ સાથે હું શું જૈની સમાચારની શરૂઆત કરીએ તો ચાલો સાથે મળીને વોલમાર્ટ અને ઈ-કોમર્સનો વિરોધ કરીએ. ના સૂત્ર સાથે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ પર આગામી 28 મે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી વેપારીઓમાં જાગૃતતા લાવવા બંધનું એલાન કર્યું હતું. સીઆઈએટી એટલે કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આગામી 28મીએ વોલમાર્ટ અને ઈ કોમર્સના વિરોધમાં વેપાર બંધનું એલાન કરાયું છે. જે અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આપના મનમાં હશે કે વોલમાર્ટ અને ઈ કોમર્સ કંપનીનો વિરોધ શા માટે. તો સામાન્ય રીતે રિટેલ વેપારીની વ્યાખ્યા એવી ગણવામાં આવી છે કે ગલ્લી મહોલ્લો કે ચોકમાં ખોલાવેલી દુકાન કે જેમાં ઘરનો જીવન જરૂરિયાતનો સામાન મળે, જેવા કે ગાંધી કરિયાણા અને પ્રોવિઝન સ્ટોરમાં. પરંતુ રિટેલની સાચી વ્યાખ્યા તરીકે કોમોડિટી જેમાં કે રેડીમેડ ગાર્મેન્ટ, સાડી, ડ્રેસ મટીરિયલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ હાર્ડવેર, પેન્સિલ બ્લીડિંગ મટીરિયલ, ઇલેક્ટ્રોનિક માર્ક, ટ્રેડર્સ આઇટમ, દવા અને ફર્નિચર, આવા અનેક પ્રકારના અલગ જુદા જુદા વેપારી કરતા દરેક નાના વેપારી કે જેનું વાર્ષિક ટર્નઓવર 50 લાખથી લઈને 50 કરોડ હોય, અને આ દરેક વેપારી સામાન્ય રીતે રિટેલની વ્યાખ્યામાં આવે છે. અને આ વોલમાર્ટ તૈયાર થતા ઈ કોમર્સના કારણે આ તમામ વેપારીઓ રસ્તા પર આવી જશે, જેથી એક રીતે મંદીનો માહોલ શરૂ થશે. રેટીનો દ્વારા દેશમાં 6.5 કરોડની વેપારીઓ રિટેલ છે, જે રિટેલમાં વેપારીનો 85% હિસ્સો છે. દેશના જીડીપીમાં તેમનું 45% યોગદાન છે, અને ખેતીવાડી પછી સૌથી મોટું નોકરી રળી આપતું એક માળખું છે, જેમાં 40 કરોડ એટલે કે દેશની 30% વસ્તી રોજગાર મેળવે છે. જેથી તેની વિરોધમાં આગામી 28મે સીઆઈટીના નેઠા હેઠળ રિટેલ વેપારીઓમાં માટે જાગૃતિ લાવવા અને તેઓને વેપારના બચાવવા માટે બંધનું એલાન કરાયું છે. વધુમાં ગ્રાહકોને જ્યાંથી ફાયદો થશે ત્યાંથી તેઓ ખરીદી કરશે, અને શરૂઆતમાં વોલમાર્ટ સહિતની ઈ કોમર્સ કંપનીઓ સસ્તામાં સામાન વેચ્યા હાથ એક મોટો હિસ્સો પોતાના હાથમાં આવી જશે. ત્યારબાદ પ્રોડક્ટના ભાવ 2 ગણાથી 3 ગણા વસૂલાશે, અને ગ્રાહક પાસે તેઓ બીજો કોઈ છૂટકો રહેશે નહીં. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.